નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલમાં આપનું સ્વાગત છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે વિજ્ઞાનનું ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ, આ ચેપ્ટર વિશે આપણે હવેના લેક્ચરોમાં જોઈશું. તો આ જે ચેપ્ટર છે એ શું કહેવા માગે છે તેની વાત કરીએ. તો પૃથ્વી ઉપરના જે પ્રત્યેક સજીવો છે, એ પ્રત્યેક સજીવો કોઈ એક ચોક્કસ પ્રકારની રચનાઓના બનેલા છે, બરાબર. અને એ ચોક્કસ પ્રકારની રચના એટલે એને શું કીધું છે, કોષ. તો આ ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 5 સજીવોનો પાયાનો એકમ એટલે કયો, કોષ. તો આ ચેપ્ટર વિશે આપણે હવે ડિસ્કસ કરીએ. તો આ ચેપ્ટરની અંદર કઈ કઈ વસ્તુઓ વિશે આપણે અભ્યાસ કરવાનું છે તેની વાત કરીએ. તો ચેપ્ટરની અંદર સૌ પ્રથમ તો આપણે વાત કરીશું સજીવો શાના બનેલા છે, મતલબ સજીવો જેટલા પણ પૃથ્વી ઉપર છે, બરાબર, એ કઈ રચનાના બનેલા છે તેના વિશે. ત્યારબાદના ટોપિકમાં આપણે જોઈશું કોષ, કોષનું બંધારણીય આયોજન, મતલબ આપણે સજીવો જે છે એ કોષના બનેલા હોય છે. તો એ કોષ જે છે એ શાનો બનેલો હોય છે, કોષની રચનાઓ કઈ કઈ હોય છે એના વિશે જોઈશું. ત્યારબાદ કોષની જે રચનાઓ છે, જેમ કે કોષરસ પટલ, તો કોષરસ પટલની રચના, એનું બંધારણ, એના કાર્ય વિશે જોઈશું. કોષ દિવાલ, તો કોષ દિવાલની રચના વિશે જોઈશું, એના બંધારણ વિશે, એના કાર્યો વિશે. આ ઉપરાંત કોષ કેન્દ્ર, કોષરસ અને કોષીય અંગિકાઓ, મતલબ કોષની અંદર જુદા જુદા કાર્ય કરવા માટે જે અંગિકાઓ આવેલી છે એના વિશે આપણે આ ચેપ્ટરની અંદર અભ્યાસ કરવાનો છે, બરાબર. તો ચાલો જોઈએ આ જે ચેપ્ટર જે છે, ચેપ્ટર નંબર 5 સજીવનો પાયાનો એકમ. તો શરૂઆતમાં આપણે જોઈશું ચેપ્ટરની પ્રસ્તાવના. હવે પ્રસ્તાવનાની અંદર પહેલો પ્રશ્ન આવે છે, કોષ શબ્દનો અર્થ સમજાવો અને તેના વિશે ટૂંકમાં માહિતી આપો. તો સૌ પ્રથમ પહેલાં તો આપણે એ જાણી લઈએ કે કોષ એ શું છે. તો પૃથ્વી પરના પ્રત્યેક સજીવો જે વસ્તુના બનેલા છે, જે રચનાના બનેલા છે, એ રચનાને શું કહેવાય છે, કોષ કહેવાય. ઉદાહરણ તરીકે જેટલી પણ ઇમારતો છે, જેમ કે મકાન છે, તો મકાન જે છે એ શાના બનેલા હોય છે, ઈંટના, બરાબર. મકાનની જે દિવાલ છે એ દિવાલ શાની બનેલી છે, ઈંટની. જેવી રીતે રોટલી છે, તો રોટલી ઘઉંના લોટની બનેલી હોય છે. ઘઉંના લોટમાં શું આવેલા હોય છે, લોટના નાના નાના કણ, તો એ અસંખ્ય નાના નાના કણ જોડાય એટલે જેમ રોટલી બને છે, એવી જ રીતે પૃથ્વી પરના જે સજીવો છે, એ સજીવો જેના બનેલા છે એને શું કહેવામાં આવે છે, કોષ તરીકે ઓળખવામાં આવે છે. ખ્યાલ આવી ગયો. તો પૃથ્વી પરના પ્રત્યેક સજીવો જે રચનાના બનેલા છે એ રચનાને આપણે શું કહીશું, કોષ કહીશું. હવે વાત આ કોષ શબ્દ જે છે એ શબ્દનો અર્થ, મતલબ આ શબ્દ ક્યાંથી ઉત્પન્ન થયો, એનો અર્થ શું થાય છે, બરોબર, તેના વિશે વાત કરીએ. તો કોષ શબ્દ જે છે ક્યાંથી આવેલો છે, લેટિન શબ્દ સેલ્યુલા. તો સેલ્યુલા શબ્દ જે છે એના ઉપરથી કોષ શબ્દ આવેલો છે. સેલ્યુલા શબ્દનો અર્થ શું થાય છે, નાનો ઓરડો. હવે સેલ્યુલા જે છે ને અંગ્રેજીમાં આપણે શું કહીએ છીએ, સેલ, બરાબર. સેલનો મતલબ પણ શું થાય છે, ઓરડો, અથવા તો આપણે એને એક રૂમ, ખાલી રૂમ એવું કહી શકીએ. તો કોષ શબ્દ જે છે એ લેટિન શબ્દ સેલ્યુલામાંથી આવેલો છે, અને સેલ્યુલાનો મતલબ શું થાય છે, નાનો ઓરડો અથવા તો એક રૂમ, ખાલી રૂમ, આવો અર્થ કરી શકીએ. હવે આ શબ્દ આવ્યો કઈ રીતે એની વાત કરીએ. તો રોબર્ટ હુક નામનો એક અંગ્રેજ વૈજ્ઞાનિક હતા, એ વૈજ્ઞાનિકે પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર, હવે જો સૂક્ષ્મદર્શક યંત્ર છે એનું કાર્ય શું હોય છે, તો કે અતિ સૂક્ષ્મ વસ્તુઓ કે જે આપણે નરી આંખે જોઈ શકતા નથી એ વસ્તુઓને આપણે મોટી કરીને સૂક્ષ્મદર્શક યંત્રમાં જોઈ શકીએ છીએ. હવે જો હાલના સમયની અંદર જે સૂક્ષ્મદર્શક યંત્રો છે, બરાબર, આ સૂક્ષ્મદર્શક યંત્ર કેવા છે, ખૂબ જ એડવાન્સ છે, આધુનિક છે. પણ જ્યારે આ રોબર્ટ હુકના સમયની વાત કરીએ તો ત્યારે જે સૂક્ષ્મદર્શક યંત્રો હતા એ સૂક્ષ્મદર્શક યંત્ર એટલા આધુનિક નહોતા, ત્યારે એ સૂક્ષ્મદર્શક યંત્ર બનવાનો શરૂઆતનો સમયગાળો હતો. એટલા માટે એવા સૂક્ષ્મદર્શક યંત્રને શું કહેવામાં આવે છે, પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર. તો પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રમાં તફાવત શું હોય છે, સાદા સૂક્ષ્મદર્શક યંત્ર અને પ્રાથમિકમાં, સોરી, આધુનિક સૂક્ષ્મદર્શક યંત્ર અને પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્રમાં, તો પહેલાં જે સૂક્ષ્મદર્શક યંત્રો હતા એ માત્ર બે બહિર્ગોળ લેન્સ, મતલબ બે બિલોરી કાચ, નાના બિલોરી કાચ હોય એની મદદથી બનાવવામાં આવતા, અને એની રચના એકદમ કેવી હતી, સાદી હતી. હાલના સમયમાં તમે જુઓ તો માઇક્રોસ્કોપ એટલે કે જે સૂક્ષ્મદર્શક યંત્ર છે અતિ આધુનિક છે, બરાબર. ઘણી બધી રચનાઓનો ઉપયોગ થાય છે, ડિજિટલ માઇક્રોસ્કોપ અત્યારના સમયમાં આવી ગયા છે, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ આવી ગયા છે કે જેની મદદથી આપણે નાનામાં નાના અણુ પરમાણુઓને પણ જોઈ શકીએ છીએ, બરાબર.
તો રોબર્ટ હુકે જે માઇક્રોસ્કોપ વાપરેલું હતું એ માઇક્રોસ્કોપની રચના એકદમ સાદી હતી, બરાબર. એમાં માત્ર બે બહિર્ગોળ લેન્સનો ઉપયોગ કરીને એણે એ માઇક્રોસ્કોપ બનાવેલું હતું, એટલા માટે એને શું કહેવામાં આવે છે, પ્રાથમિક સૂક્ષ્મદર્શક યંત્ર. તો રોબર્ટ હુક નામનો જે અંગ્રેજ વૈજ્ઞાનિક હતો એણે શું કર્યું, સૂક્ષ્મદર્શક યંત્રમાં બૂચના પાતળા છેદનું નિરીક્ષણ કર્યું. મતલબ જે રબરનું બૂચ આવે, રબરનું બૂચ તમે જોયેલું છે કે કાચની જે બોટલો હોય, બરાબર, એ કાચની બોટલ ઉપર સામાન્ય રીતે રબરનું બૂચ જે છે લગાવવામાં આવે છે. અને ખાસ કરીને કેમાં, જે વસ્તુને આપણે હવા ચુસ્ત રાખવાની હોય, એરટાઈટ, હવાની અવર જવર ન થાય એવી જે બોટલો રાખવાની હોય એ બોટલોની ઉપર સામાન્ય રીતે રબરનું બૂચ લગાવવામાં આવે છે, જે રબરનો દડો હોય એના જેવું જોઈએ, મતલબ રબરનું બનેલું હોય છે. તો આ જે રબરનું બૂચ હોય છે એણે શું કર્યું, એ જે રબરનું બૂચ હતું એ બૂચના છેદ કર્યો. છેદ કરવો મતલબ દાખલા તરીકે માની લો કે મારી પાસે આ કોઈ એક રબરની વસ્તુ છે, હવે હું એને અહીંયાથી આવી રીતે આમ કટ કરું આડી, બરાબર, તો મેં શું કર્યું કહેવાય, છેદ કર્યો કહેવાય. હવે હું આવી રીતે આમ આડો કટ કરું તો એને શું કહેવાય, આડો છેદ, બરાબર. એ જ વસ્તુને જો હું ઊભી કાપું તો એને શું કહીશું આપણે, ઊભો છેદ. એટલે છેદ બે પ્રકારના હોય છે, આડો છેદ અને ઊભો છેદ. ખ્યાલ આવી ગયો? તો આડો છેદ એટલે રોબર્ટ હુકે શું કર્યું, એ જે રબરનું બૂચ હતું એ બૂચનો એણે છેદ લીધો, એકદમ પાતળો છેદ કર્યો, કટકો કર્યો, બરાબર, એકદમ પાતળો એવો. હવે આ કટકાને એણે શું કર્યું, માઇક્રોસ્કોપની અંદર મૂક્યો, મતલબ માઇક્રોસ્કોપમાં એ છેદને એણે જોયો. હવે માઇક્રોસ્કોપની અંદર એણે રબરના બૂચને જોયો તો એને કંઈક આવી રચના જોવા મળી, આ મધપુડાના ખાના જેવી રચના, બરાબર. તો રોબર્ટ હુકે જ્યારે રબરના બૂચના છેદનું નિરીક્ષણ કર્યું તો એને મધપુડાના ખાના જેવી રચના જોવા મળી. અને આ જે રચના જોવા મળી એ રચના માટે એણે કયો શબ્દનો ઉપયોગ કર્યો, સેલ, બરાબર. સેલ મતલબ ખાલી ઓરડો. હવે જો આમાં નકરાવા નાના નાના ખાનાઓ દેખાય છે તો આ જે નાના નાના ખાનાઓ છે એ ખાનાઓ માટે એણે કયો શબ્દ વાપર્યો, સેલ, બરાબર. અને સેલને ગુજરાતીમાં શું કહેવામાં આવે છે, કોષ તરીકે ઓળખવામાં આવે છે. તો આવી રીતે કોષ શબ્દનો ઉદ્ભવ થયો. એક બાબત ખાસ યાદ રાખી કે રોબર્ટ હુક જે છે એણે કોષનું, આપણું શરીર કોષનું બનેલું છે એવું એણે સાબિત કરેલું નથી. એણે માત્ર શું કરેલું છે, રોબર્ટ હુકે એણે માત્ર કોષ શબ્દ જે છે એ ઉત્પન્ન કર્યો છે. સમજ પડે છે? પૃથ્વી પરના સજીવો કોષના બનેલા છે આવું રોબર્ટ હુકે કંઈ સંશોધન કરેલું છે નહીં. રોબર્ટ હુકે તો શું કર્યું, રબરનું જે બૂચ હતું એ બૂચનો એણે છેદ બનાવ્યો, એટલે કે આડો એણે કટકો કર્યો નાનો એવો, બરાબર. અને એ કટકાને, એ ટુકડાને એણે માઇક્રોસ્કોપમાં જોયું તો માઇક્રોસ્કોપમાં જોતાં એને આવી ખાના જેવી રચના જોવા મળી. અને આ ખાના ખાના જેવી રચના છે એ રચના માટે એણે શું શબ્દ આપ્યો, સેલ, એટલે કે કોષ શબ્દ જે છે આવી રીતે ઉત્પન્ન થયો. બીજું કે આ નાની અને બિન અગત્યની ઘટના. હવે જો આ ઘટના એકદમ બિન અગત્યની છે, હવે રબરના બૂચને એણે માઇક્રોસ્કોપમાં જોયું એ કોઈ કાંઈ ખાસ વસ્તુ નથી. એના જેવું છે કે આપણી પાસે બિલોરી કાચ હોય, બરાબર, તે બિલોરી કાચની મદદથી આપણે કોઈ વસ્તુઓને વારંવાર જોયા કરતા હોય તો એ એકદમ નાની અને બિન અગત્યની ઘટના છે. હવે રબરના બૂચને જોવું એ કોઈ મોટી વસ્તુ હતી નહીં, પણ આ બિન અગત્યની ઘટનામાં એણે એક અગત્યની વસ્તુનું સંશોધન કરી લીધું, એક અગત્યનો શબ્દ જે છે એને બનાવી લીધો, અને એ શબ્દ કયો હતો, કોષ. તો આવી રીતે જીવવિજ્ઞાનના ઇતિહાસમાં આ નાની એવી ઘટના જે છે એણે આગળ જતાં બહુ મોટું એવું સ્થાન જે છે એ મેળવી લીધું, બરાબર. બીજું કે રોબર્ટ હુકે જોયું કે સજીવોમાં ભિન્ન ભિન્ન એકમો છે, મતલબ પૃથ્વી ઉપરના જેટલા પણ સજીવો છે, બરાબર, એ દરેક સજીવોમાં જુદા જુદા એકમો, મતલબ દરેક સજીવોની રચના જે છે કેવી જોવા મળે છે, જુદી જુદી. બીજું કે આ એકમો માટે, મતલબ પ્રત્યેક સજીવો જે એકમ, એકમ મતલબ જે પહેલી વસ્તુનો બનેલો છે એ વસ્તુ માટે કયો શબ્દનો ઉપયોગ થાય છે, કોષ શબ્દનો ઉપયોગ થાય છે. હવે એકમનો મતલબ અહીં શું થશે, પ્રાઇમરી વસ્તુ. ઉદાહરણ તરીકે હું તમને એમ કહું કે રોટલી છે, તો રોટલીનો એકમ કયો થયો, તો રોટલીનો એકમ શું થશે, ઘઉંના લોટનો એક કણ. દાખલા તરીકે તમને કોઈ પૂછે મકાન છે, તો મકાનનો એકમ કયો થયો, મકાનનો એકમ શું આવશે, ઈંટ આવશે. તો એવી રીતે સજીવનો એકમ કયો થશે, તો સજીવનો એકમ જે છે એ કોષ થશે. અને સજીવ જે છે એમાં ભિન્ન ભિન્ન એકમો છે. ભિન્ન ભિન્ન એકમો મતલબ આપણું શરીર જે છે બનેલું તો કોષનું જ છે, પણ આપણા શરીરમાં વિવિધ પ્રકારના કોષો છે, એક જ પ્રકારનો કોષ નથી, ઘણા બધા અલગ અલગ પ્રકારના કોષો આવેલા હોય છે. જેમ કે આપણે મકાન બનાવીએ, બરાબર, તો મકાનની અંદર નીચેના ભાગમાં પથરા હોય, ઉપરના ભાગમાં ઈંટ છે, સિમેન્ટ છે, રેતી છે. મેઇન એકમ કયો છે, ઈંટ. એ સિવાયના એકમો પણ છે, રેતી છે,
સિમેન્ટ છે, મોટા પથરાઓ છે, તો એવી જ રીતે આપણું જે શરીર છે એ શરીર પણ ભિન્ન ભિન્ન એકમોનું બનેલું હોય છે, મતલબ જુદા જુદા પ્રકારના કોષોનું બનેલું છે, જે આપણે આગળના લેક્ચરોની અંદર જોવાનું છે. તો ખ્યાલ આવી ગયો. આવી રીતે રોબર્ટ હૂક જે છે એણે રબરનું જે બૂચ હતું એ બૂચનો આડો છેદ કર્યો અને આડો છેદ કરતાં એને મધપોડાના ખાના જેવી રચના જોવા મળી. અને આ જે રચના છે એ રચના માટે એણે કયા શબ્દનો ઉપયોગ કર્યો? સેલ. બરાબર. અને સેલ શબ્દ જે છે આવી રીતે જીવ વિજ્ઞાનની અંદર ઓળખીતો થયો. હવે તમને એમ થાય કે આ સેલ શબ્દ જે છે એ આ આ પ્રયોગને ને સેલને કઈ રીતે બંધ બેસતું બેઠ્યું? તો એ આપણે હમણાં નેક્સ્ટ જે પ્રયોગ જોઈશું એના ઉપરથી તમને ખ્યાલ આવી જશે કે જુદા જુદા વૈજ્ઞાનિકોએ જ્યારે સજીવોના એકમોને એટલે કે સજીવોના શરીરના વિવિધ ભાગોને માઇક્રોસ્કોપમાં જોયું, તો એ ભાગ દાખલા તરીકે જો આ ડુંગળી છે, તો ડુંગળીની જે છાલ છે બરાબર એ છાલને માઇક્રોસ્કોપમાં જોઈ તો એમાં પણ શું જોવા મળ્યું? ખાના ખાના જેવી રચના. રોબર્ટ હૂકે જો રબરનું જે છેદ હતો બરાબર એમાં જોયું તો એમાં ખાના ખાના જેવી રચના હતી. તો રોબર્ટ હૂકે ખાના જેવી રચના માટે એક શબ્દ આપ્યો હતો. અને ખાના જેવી રચના માટે કયો શબ્દ આપ્યો હતો? રોબર્ટ હૂકે સેલ એટલે કે કોષ. તો ડુંગળી જે છે એ ડુંગળીને પણ છાલને જોઈએ તો એમાં જો તમે ખાના ખાના જેવી રચના છે, તો ખાના જેવી રચના એનો મતલબ શું? તો એને શું કહેવાય? સેલ, કોષ. તો આવી રીતે રોબર્ટ હૂકે ખાના જેવી રચના માટે જે નામ આપ્યું એ નામ આગળ જતા જીવ વિજ્ઞાનની અંદર પ્રખ્યાત થયું. મતલબ આગળ જતા જીવ વિજ્ઞાનમાં એ ખાના જેવી રચના જ્યાં જ્યાં જોવા મળે એને આપણે શું કહીએ છીએ? કોષ કહીએ છીએ. ખ્યાલ આવી ગયો. તો આવી રીતે રોબર્ટ હૂકે રબરના જે પાતળો છેદ હતો એ છેદની મદદથી કોષ શબ્દ જે છે એનો સંશોધન કર્યું, મતલબ એ શબ્દ જે છે એ ઉત્પન્ન કર્યો. અને એ શબ્દ હાલમાં જીવ વિજ્ઞાનની અંદર દરેક ક્ષેત્રમાં આ શબ્દ જે છે એનો ઉપયોગ થાય છે. બરાબર. તો હવે આગળ વાત કરીશું આપણે પૃથ્વી ઉપરના સજીવો છે એ સજીવો શાના બનેલા છે, સજીવોના શરીરની રચના જે છે એ કઈ શું છે એમ. બરાબર. તો એના વિશેની વાત કરીએ તો એ ઘટના સમજવા માટે પૃથ્વી પરના સજીવો શાના બનેલા છે એ જાણવા માટે આપણે શું કરવું પડશે? એક પ્રવૃત્તિ. હવે આ જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિ કઈ છે એની વાત કરીએ તો આ પ્રશ્ન જે છે પ્રયોગ સ્વરૂપે પૂછાઈ શકે. શું છે પ્રશ્ન? ડુંગળીના છાલના કોષનો અંગામી આસ્થાપન તૈયાર કરવાનો પ્રયોગ વર્ણવો. મતલબ ડુંગળીની જે છાલ છે બરાબર એ છાલના જે કોષો છે એ કોષોને તૈયાર કરવા માટે કોષો જોવા માટેનો પ્રયોગ જે છે એ વર્ણવો. તો આ પ્રયોગ કરવા માટે આપણે કઈ કઈ વસ્તુઓની જરૂર પડશે? સાધનો. તો એક તો ચીપીઓ, બરાબર, નાનો ચીપીઓ આવે એ ચીપીઓ, ત્યારબાદ વોચ ગ્લાસ, આ ઉપરાંત કવર સ્લીપ, પીછી અને સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. હવે વોચ ગ્લાસ એટલે શું? તો વોચ ગ્લાસ એટલે કાચનો નાનો એવો ભાગ, જેમ કે આપણે રકાબી આવે તો રકાબી જે છે એની સાઈઝ મોટી હોય છે, વોચ ગ્લાસ જે છે એ કાચનો બનેલો હોય છે, દેખાવે કેવો હોય છે? રકાબી જેવો જ હોય છે, પણ એની સાઈઝ કેવી હોય છે? નાની હોય છે. સમજ પડી ગઈ? વોચ ગ્લાસ જે છે એનો આકાર શેપ કોના જેવો હોય છે? રકાબી જેવો, ખાડાવાળો. બરાબર. એ બનેલો શાનો હોય છે? કાચનો. રકાબી માટીની બનેલી હોય, વોચ ગ્લાસ જે છે એ શાનો બનેલો હોય છે? કાચનો. રકાબીનું કદ મોટું હોય છે, વોચ ગ્લાસનું કદ કેવું હશે? નાનું હશે. બરાબર. કવર સ્લિપ. કવર સ્લિપ એ શું છે? તો કે આપણે જ્યારે માઇક્રોસ્કોપની અંદર સૂક્ષ્મદર્શક યંત્રની અંદર કોઈ વસ્તુને જોવી હોય તે વસ્તુને જોવા માટે કાચની સ્લાઇડનો ઉપયોગ થાય. હવે જો કાચની સ્લાઇડ છે આવી લંબચોરસ હોય, જો તમે લોકોએ કદાચ બ્લડ ગ્રુપ ચેક કરાવ્યું હોય તો લોહીને આપણે ઘણી વખત કોઈ રિપોર્ટ કરીએ છીએ, ખાસ કરીને બ્લડ ગ્રુપ ચેક કરીએ છીએ, ત્યારે તમે લેબોરેટરીની અંદર જાઓ તો લેબોરેટરીમાં તમને આવી કાચની સ્લાઇડ જે છે એ જોવા મળે. તો આ કાચની સ્લાઇડ છે એના ઉપર આપણે કોઈ પણ વસ્તુને મૂકી અને એ સ્લાઇડને માઇક્રોસ્કોપની નીચે મૂકવામાં આવે છે. બરાબર. તો આ જે કાચની સ્લાઇડ છે એ સ્લાઇડની ઉપર દાખલા તરીકે મેં ડુંગળીની છાલ છે એ છાલના ટુકડાને આપણાની ઉપર આમ મૂકેલો છે. બરાબર. હવે આ છાલ જે છે એ જ જગ્યા ઉપર રહે એટલા માટે એના ઉપર શું મૂકવામાં આવે છે? કવર સ્લિપ. તો કવર સ્લિપ એટલે શું હોય છે? એ પણ કાચની બનેલી જ હોય છે. એ કેવી હોય છે? એ ચોરસ ટુકડો હોય. મતલબ સૌ પ્રથમ હું શું કરીશ? સ્લાઇડ લઈશ, સ્લાઇડ ઉપર આપણે જે વસ્તુને જોવાની છે માઇક્રોસ્કોપના એને મૂકીશું અને ત્યારબાદ એના ઉપર શું મૂકીશું? આપણે કવર સ્લિપ. તો કવર સ્લિપ છે એ સામાન્ય રીતે શાની બનેલી હોય છે? કાચની અથવા તો પ્લાસ્ટિકની હોય છે અને એનો આકાર કેવો હોય છે? આવી રીતે ચોરસ હોય છે. ખ્યાલ આવી ગયો. તો કાચની સ્લાઇડ એટલે કે લંબ ચોરસ કાચનો ટુકડો એને સ્લાઇડ કહેવાય છે. બરાબર. એના ઉપર આપણે કોઈ વસ્તુ મૂકીએ એ વસ્તુને ઢાંકવા માટે શું મૂકવામાં આવે છે? કાચ અથવા તો પ્લાસ્ટિકનો ચોરસ એવો ટુકડો, એ ટુકડાને આપણે શું કહીશું? કવર સ્લિપ. આ ઉપરાંત પીછી યુઝ કરો, પીછી તો જોયેલી જોઈ. ત્યારબાદ સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર. હવે જો રોબર્ટ હૂકે જે સૂક્ષ્મદર્શક યંત્ર યુઝ કરેલું હતું કેવું હતું? પ્રાથમિક.
આપણે અહીંયા જે પ્રયોગની અંદર સૂક્ષ્મદર્શક યંત્રનો ઉપયોગ કરવામાં આવે છે, કેવું લેવાનું છે? સંયુક્ત. સંયુક્ત મતલબ એક કરતાં વધારે લેન્સનો એમાં ઉપયોગ કરવામાં આવે છે. આગળ અહીંયા તમને આ જે સ્લાઇડ રે એમાં દેખાતો છે, જો અહીં આ માઇક્રોસ્કોપ બરાબર, આ જે માઇક્રોસ્કોપ છે એમાં અહીંયા નીચે અહીંયા જોવા માટે સામાન્ય રીતે શું મૂકવામાં આવે છે? સ્લાઇડ મૂકવામાં આવે છે. કહેલાવી ગયું? તો એ સ્લાઇડ તૈયાર કરવી પડે છે. એ સ્લાઇડના આધારે આપણે ત્યારબાદ કોઈ પણ વસ્તુ જે છે એને આપણે માઇક્રોસ્કોપમાં જોઈ શકીએ છીએ. બરાબર. તો હવે આગળ પદાર્થ. પદાર્થ શું લેવાનું છે? આપણે ડુંગળીનું કંદ. બરાબર. મતલબ ડુંગળી જે છે એ ડુંગળીની આખી ગાંઠ આવે એ ગાંઠ આપણે ડુંગળીની લઈશું. અને અભિરંજક તરીકે કોને લેવાનો છે? આયોડિન. અભિરંજક દ્રવ્ય મતલબ એ જે કોઈ પણ વસ્તુને આપણે જ્યારે માઇક્રોસ્કોપમાં મૂકીએ ને, તો ઘણી વખત કેવું છે કે જે પ્રકાશ હોય એ વધુ હોય, તો વધુ પ્રકાશના કારણે વસ્તુ આપણે સ્પષ્ટ દેખાતી નથી, એટલા માટે એ વસ્તુને અભિરંજિત કરવામાં આવે છે. અભિરંજિત કરવું મતલબ એને રંગવી પડે, કલર કરવો પડે. તો હવે આમાં તો આપણે બીજો કોઈ કલરનો યુઝ કરીએ તો પ્રકાશ આરપાર જઈ શકે નહીં, એટલા માટે સામાન્ય રીતે આપણે આવા કોઈ પ્રયોગો કરતા હોઈએ છીએ, કોઈ માઇક્રોસ્કોપની અંદર કોઈ વસ્તુને જોવી હોય ત્યારે એ વસ્તુ વ્યવસ્થિત દેખાય, એટલા માટે શાનો ઉપયોગ કરવામાં આવે છે? અભિરંજક દ્રવ્ય મતલબ એક પ્રવાહી હોય છે, રંગીન પ્રવાહી. બરાબર. એ આયોડિન હોઈ શકે, એ મિથાઇલ ઓરેન્જ હોઈ શકે જેનો રંગ ઓરેન્જ હોય છે, અથવા તો મિથિલિન બ્લુ હોઈ શકે જેનો રંગ કેવો હોય છે? બ્લુ. અને ખાસ કરીને અત્યારે તમે કોરોનાના સમયમાં મિથિલિન બ્લુ આ શબ્દ સાંભળેલો હશે. તો મિથિલિન બ્લુ જે છે એક એનો ઉપયોગ અભિરંજક દ્રવ્ય તરીકે પણ થાય છે, પણ એ આપણે જે મિથિલિન બ્લુ પીવા માટે દવા તરીકે ઉપયોગ કરીએ એ અને આ બંને થોડું અલગ હોય છે. બરાબર. તો મિથિલિન બ્લુનો પણ ઉપયોગ થાય છે અભિરંજિત કરવા માટે, મતલબ એ જે સ્લાઇડ હોય દાખલા તરીકે, તો આ સ્લાઇડ ઉપર તમે કોઈ એક ડુંગળીનો છાલનો ટુકડો મૂકો છે તો ડાયરેક્ટ માઇક્રોસ્કોપમાં નહીં જોવાનું, એના ઉપર શું કરવાનું છે? આપણે અભિરંજક દ્રવ્યના બે ત્રણ ટીપા નાખવાના, દાખલા તરીકે આયોડિન છે, મિથિલિન બ્લુના ટીપા નાખવાના, ત્યારબાદ એને કવર સ્લિપથી ઢાંકી દેવાનું, જેના કારણે આ વસ્તુ જે છે ને આપણે કેવી દેખાશે? રંગીન દેખાશે. રંગીન મતલબ કોઈ એક કલરની દેખાશે. તો હવે આસ્થાપન કરવાની રીત અથવા તો પદ્ધતિ અથવા તો આ સ્લાઇડ જે છે એને તૈયાર કરવાની રીત શું છે? તો સૌ પ્રથમ પહેલાં શું કરવાનું છે? એ જે ડુંગળીનું કંદ એટલે કે જે ડુંગળીની ગાંઠ છે, બરાબર, એનો એક નાનો ટુકડો કરવાનો. ટુકડો કરી ત્યારબાદ એક ચીપિયાની મદદથી ઉપરની જે પાતળી છાલ, એકદમ પાતળી છાલ જે છે એ પાતળી છાલને આપણે શું કરવાનું છે? અલગ કરવાની છે. એટલે ડુંગળીની ચીપિયાની મદદથી ડુંગળીની જે છાલ હોય એમાંથી પાતળું પડ જે છે ચીપિયા વડે ખેંચીને આપણે શું કરશું? અલગ કરીશું. બીજું કે આ પાતળા પડને આપણે શામાં મૂકવાનો છે? વોચ ગ્લાસની અંદર મૂકવાનો છે. તો વોચ ગ્લાસ જે છે એનો આકાર કેવો? આપણે વાત કરીએ છીએ કે આ જે કાચની રકાબી હોય, રકાબી જેવો આકાર આવો હોય છે વોચ ગ્લાસ. તો વોચ ગ્લાસની અંદર આપણે શું કરવાનું છે? પાણી ભરવાનું છે. બરાબર. તો વોચ ગ્લાસની અંદર પાણી ભરેલું હોય, આ પાણી ભરેલા વોચ ગ્લાસની અંદર આપણે જે ડુંગળીની છાલ છે, બરાબર, એ ડુંગળીની છાલનો જે ટુકડો હોય એ ટુકડાને આપણે વોચ ગ્લાસમાં મૂકી દઈશું. હવે બીજું, કાચની ચોખ્ખી સ્લાઇડ જે છે એ સ્લાઇડ ઉપર પાણીનું ટીપું મૂકી એના ઉપર શું કરવાનું છે? ડુંગળીનો પડનો ટુકડો મૂકવાનો છે. અને પીછી વડે મતલબ કેવું બને કે એ ડુંગળીનું પડ તમે ઉકેડો એકદમ પાતળું હોય છે, તમે સ્લાઇડ ઉપર મૂકશો ને તો શું થશે? એમ ગૂંચળો વળેલો હશે. તો પીછી વડે આપણે આમાં કરશું, પીછી વડે, તો એનાથી શું થશે? એ પડ જે છે એ સીધું થઈ જશે. ખ્યાલ આવી ગયો? તો વોચ ગ્લાસની અંદર જે આપણે ડુંગળીનું પડ મૂકેલું છે એ પડને આપણે વોચ ગ્લાસમાંથી ચીપિયા વડે કોના ઉપર મૂકવાનું છે? આવી જે કાચની સ્લાઇડ છે એ કાચની સ્લાઇડ ઉપર આપણે શું કરશું? ડુંગળીનું જે પડ છે આવી રીતે અવ્યવસ્થિત રીતે પડેલું હોય તો પીછી વડે આપણે એને આમ સરખું કરશું એટલે એ કેવું ગોઠવાઈ જશે? વ્યવસ્થિત રીતે ગોઠવાઈ જશે. બરાબર. તો સૌ પ્રથમ પહેલાં આપણે વોચ ગ્લાસ વડે, વોચ ગ્લાસમાંથી ડુંગળીનું પડ જે છે એ કેમાં મૂકેલું છે? સ્લાઇડમાં. સ્લાઇડમાં મૂકીને આપણે એને શું કરેલું છે? પીછી વડે સરખી રીતે ગોઠવી દીધું. આવી રીતે આમ વ્યવસ્થિત એ ડુંગળીનું પડ જે છે એ મૂકાઈ ગયું. હવે શું કરવાનું છે? એ જે ડુંગળીનું પડ છે એના ઉપર આપણે આયોડિન અભિરંજક અથવા તો મિથિલિન બ્લુ, બરાબર, એનો આ બે થી ચાર ટીપા મૂકીશું. એનાથી આ કેવું થઈ જશે? રંગીન થઈ જશે. હવે ત્યારબાદ શું કરવાનું છે? કવર સ્લિપને ઢાંકવાની છે કે જેના કારણે હવાના પરપોટા ન રહે. શું કામ? કારણ કે આપણે સ્લાઇડ ઉપર પહેલાં પાણીનું ટીપું મૂકેલું છે, એ પાણીના ટીપા ઉપર આપણે શું કરેલું છે? ડુંગળીનું પાતળું પડ છે એ પાતળા પડને મૂકેલું છે. હવે આપણે શું કરશું? કવર સ્લિપ લઈશું.
કવર સ્લિપ ખ્યાલ આવી ગયો આપણે આગળ વાત કરી હતી તો એ કવર સ્લિપ પ્લાસ્ટિકનો અથવા તો કાચનો ચોરસ ટુકડો એ ટુકડાને આપણે આની ઉપર મૂકી દઈશું અને મૂકતી વખતે ધ્યાન એ રાખવાનું કે અંદર આપણે પાણી મૂકેલું છે સ્લાઇડ ઉપર તો એ પાણીમાં પરપોટા ના રહે એવી રીતે આપણે શું કરશું કવર સ્લિપને એના ઉપર ઢાંકી દઈશું હવે શું કરશું આ તૈયાર થયેલું આસ્થાપન મતલબ આપણે જે ડુંગળીની છાલને આસ્થાપન કરવું એટલે સ્થાપિત કરવું કોના ઉપર સ્થાપિત કરી આપણે મૂકવું એવું પણ કહી શકાય આસ્થાપન કરવું તો કાચની જે સ્લાઇડ છે ડુંગળીનો જે પડ છે એ પડને આપણે કોના ઉપર સ્થાપિત કર્યું છે કાચની સ્લાઇડ ઉપર તો એને શું કહેવાય આસ્થાપન કહેવાય આસ્થાપન મતલબ ડુંગળીના છાલને કાચની સ્લાઇડ ઉપર મૂકવું અને આખું જે તમે તૈયાર કર્યો એને શું કહેશું આપણે આસ્થાપન તો આ તૈયાર થયેલા આસ્થાપનને સૂક્ષ્મદર્શક યંત્રની મદદથી ઓછી ક્ષમતાવાળા 10x અથવા તો વધુ ક્ષમતાવાળા 45x વસ્તુ કાચ હેઠળ એને શું કરવાનું છે અવલોકન કરવાનું છે મતલબ તમે માઇક્રોસ્કોપ જોશો ને તો માઇક્રોસ્કોપની નીચે અથવા તો ઉપર બંને સાઈડ શું આવેલા હોય છે લેન્સ જે હોય ને લેન્સમાં આવી ક્ષમતા લખેલી હોય 10x અથવા તો 45x 10x નો મતલબ શું થશે વસ્તુ કરતાં એ વસ્તુ તમને 10 ગણી મોટી દેખાડે અને 45x નો મતલબ શું થશે મૂળ વસ્તુ કરતાં એ વસ્તુ તમને કેટલી ગણી મોટી બતાવશે 45 ગણી મોટી કરીને વસ્તુ બતાવે સમજ પડી ગઈ તો સૂક્ષ્મ એ આપણે જેમાં જોવું એમાં જોઈ શકીએ 10x માં જોશો તો ડુંગળીની જે પાતળું છાલ છે એ છાલ કરતાં તમને વસ્તુ કેવડી દેખાશે 10 ગણી અને 45x ઉપર તમે લેન્સને રાખીશો તો શું થશે ડુંગળીની જે છાલ છે એના કરતાં તમને કેટલી મોટી દેખાય 45 ગણી મોટી દેખાય તો આવી રીતે આ જે ડુંગળીની સ્લાઇડ જે આપણે આખી બનાવેલી છે બરાબર જો અહીંયા આ દેખાય અહીંયા આ જે લેન્સ રહ્યા અહીંયા નીચે બરાબર તો એ જે લેન્સ રહ્યા ને એ લેન્સમાં અહીંયા નંબર લખેલા હોય 10x 45x એ તમે અહીંયાથી આમ ચેન્જ કરી શકો બરાબર તો અહીંયા જે આ ચિત્ર રહ્યું ને અહીંયા જુઓ આ જે લેન્સ દેખાય બરાબર આ લેન્સ હોય છે અલગ અલગ ક્ષમતાવાળા ખ્યાલ આવી ગયો એ આપણે આમ ફેરવી શકીએ તમે આમ ફેરવશો એટલે શું થશે એ લેન્સ જે છે એ ફરતા જશે અને નીચેના ભાગમાં આપણે અહીંયા શું મૂકવાની સ્લાઇડ મૂકવાની અને સ્લાઇડ મુકાઈ જાય બરાબર ત્યારબાદ આપણે એને ઉપર જે છે લેન્સ આપેલા હોય અહીંયા દાખલા તરીકે તો અહીંયાથી તમે એ જોઈ શકો અને વસ્તુ જે છે તમને દેખાશે સમજ પડી તો આવી રીતે માઇક્રોસ્કોપ જે સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર હોય એમાં નીચે આ ટાઈપના શું આપેલા હોય છે અલગ અલગ ક્ષમતાવાળા લેન્સ જે છે આપેલા હોય છે બરાબર તો આખી આખી જે આ સ્લાઇડ તૈયાર થઈ જાય હવે એ સ્લાઇડ થઈ જાય તૈયાર થઈ જાય પછી આપણે એને માઇક્રોસ્કોપમાં જોઈશું તો હવે અવલોકન તો સ્લાઇડને જ્યારે માઇક્રોસ્કોપમાં જોઈશું ત્યારે આપણે શું સ્લાઇડમાં નાના મોટા ખાના સ્વરૂપે કોષની રચના જોવા મળે છે મતલબ તમે ડુંગળીની છાલને માઇક્રોસ્કોપમાં જોશો ને તો તમને આવી રચના દેખાશે આવી ખાના ખાનાવાળી રચના અને એ ખાના ખાનાવાળી રચના એના માટે આપણે કયો શબ્દ આપેલો છે કોષ રોબર્ટ હુકે કે ભાઈ ખાના જેવી રચના દેખાય એને આપણે શું કહેવાનું કોષ કહેવાનું બરાબર તો સ્લાઇડની અંદર મોટા ખાના સ્વરૂપે કોષની રચના જે છે એ જોવા મળે છે બીજું કે અહીંયા સ્લાઇડમાં આપણે જે કોષની રચના જોવા મળે છે એ બધી સંરચનાઓ કેવી છે સરખી છે મતલબ બધા કોષ જે છે એ દેખાવે કેવા છે સરખા છે જો આપણી વાત કરીએ તો આપણા શરીરમાં બધા કોષ સરખા નથી હોતા આપણું શરીર જે છે અલગ અલગ પ્રકારના કોષોનું બનેલું હોય છે જે આપણે આગળ લેક્ચરમાં જોઈશું બરાબર તો ડુંગળીને જે છાલ છે એ છાલની અંદર બધા કોષની રચના કેવી જોવા મળે છે સરખી જોવા મળે છે અને આ બધી રચનાઓ મળીને ડુંગળીના શલ્કી આવરણનું રચના કરે છે મતલબ આ જે ઘણા બધા આવા કોષો જે છે ભેગા થાય એનાથી શું બને છે ડુંગળીનું આખું બહારનું છાલનું આવરણ બને છે જેમ કે મકાન છે તો મકાનની અંદર ઘણી બધી ઈંટો લાઇનમાં ગોઠવાય એટલે દિવાલોની રચના થાય અને એ જે દિવાલ છે એ દિવાલથી મકાનની રચના થાય તો એવી જ રીતે ડુંગળીની અંદર આ બધા કોષની રચનાઓ જે છે એકબીજા સાથે જોડાય એટલે એનાથી શાની રચના ઉત્પન્ન થાય છે ડુંગળીની છાલ બને છે તો ડુંગળીની રચના થાય છે બીજું આના ઉપરથી નિર્ણય શું લઈ શકીએ કે ડુંગળીના કોષો એક સમાન રચના ધરાવે છે મતલબ ડુંગળી જે છે ડુંગળીની અંદર બધા કોષોની રચના કેવી છે સરખી છે મતલબ આ બધા કોષો દેખાવે જો કેવા છે સરખા આકારની વાત નથી રચનાની બરાબર તમે જોઈ શકો કે આવી રીતે ખાનું છે ખાનાની વચ્ચે ગોળ ટપકું દેખાય છે દરેક જગ્યાએ જો ખાનું ખાનાની વચ્ચે શું છે ગોળ ટપકું તે જે ગોળ ટપકા દેખાય છે એને શું કહેવાય કોષ કેન્દ્ર જે પણ આપણે આગળના લેક્ચરમાં જોઈશું તો ડુંગળી જે છે એ ડુંગળીને અંદર બધા કોષોની રચના જે છે કેવી જોવા મળે છે સમાન જોવા મળે છે આપણી વાત કરીએ ને તો આપણી અંદર બધા કોષોની રચના સરખી હોતી
નથી. બરાબર, તો આ જે વાત કરી આપણે આના ઉપરથી આપણે એટલું સમજ્યા કે પૃથ્વી ઉપરનો સજીવ જે છે એ ખાના જેવી રચનાઓની બનેલો છે. એ ખાના જેવી રચના એટલે એને શું કહીશું આપણે? કોષ. તો પૃથ્વી પરના જેટલા પણ સજીવો છે એ સજીવો શાના બનેલા હોય છે? કોષના બનેલા હોય છે. બરાબર, અને કોષ શબ્દ કઈ રીતે આવ્યો એના વિશે આપણે આજના લેક્ચરની અંદર જોયું. ત્યારબાદ આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું સજીવો જે છે પૃથ્વી ઉપર સજીવોના પ્રકારો કેટલા છે. બરાબર, અને મનુષ્યના શરીરની અંદર કોષો જે છે ક્યાં ક્યાં પ્રકારના આવેલા છે તેના વિશેની વાત આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર જોઈશું. થેન્ક યુ.